મારા પ્રીત અને પન્નાબેન વચ્ચે તો ડ્રામા આખો દિવસ ચાલતો જ હોય છે. બસ એવી જ રીતે તમે અમારો શો 24 કલાક જોઈ શકશો. ડાઉનલોડ કરો વૂટ અને જુઓ પ્રીત પિયુ અને પન્નાબેન વિધાઉટ વેઇટિંગ. વૂટ વોન્ટિંગ. ની પેઢી આ ચીજ સમજતી જ નથી. અમારા પોતાના દીકરા વહુ અને પૌત્ર વેકેશન માટે ફોરેન ગયા છે. હવે તમે જ કહો આમાં સંબંધો કેવી રીતે સચવાય? ખરી વાત છે તમારી. આ તમારા દીકરા વહુ નથી દેખાતા. એ લોકો આશ્રમમાં ગયા છે. આશ્રમમાં રહેતા લોકોને પણ આજનો દિવસ ઉજવવાનો હક તો છે ને, એટલે એ લોકો માટે ભેટ સોગાતો લઈને ગયા છે. બહુ સરસ બનાવે. અને તમારી આ વાત આખા શહેરમાં વખણાય છે કે તમે ક્યારે પણ કોઈ પણ જીત ભૂલતા નથી અને તમે હંમેશા તમારી પરંપરા જાળવી રાખી છે, તેને ક્યારે પણ તોડી નથી. મણીલાલભાઈ, પરંપરા તોડવા માટે નથી હોતી, હંમેશા આગળ વધારવા માટે હોય છે. હલો, હા અમે નીકળી જ રહ્યા છીએ. જી બસ આવીએ જ છીએ. જી ઓકે. ચલ જશોદા, આપણે જલ્દી જવું પડશે. પ્રીતિનો ફોન આવી ગયો, ત્યાં વેવાઈ આપણી રાહ જોઈ રહ્યા છે. પન્નાબેન, અમારે જરા વેવાઈ રાહ જોવે છે, જવું પડશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મીજી, તમે આજે સુધી જાગો છો? અરે તમે લોકો આટલા જલ્દી આવી ગયા? મમ્મીજી, અમે ઘણા બધા સંબંધીઓને ત્યાં જઈ આવ્યા અને બધાએ તમને અને પપ્પાજીને શુભેચ્છાઓ પાઠવી છે. અને અનાથ આશ્રમના બધા બાળકો તમને ખૂબ યાદ કરી રહ્યા હતા. ભલે, હું જઈ આવીશ અને એ લોકોને મળી આવીશ. અરે હા મમ્મીજી, તમે જમ્યા કે બનાવ? જમી પણ લીધું અને ગઈકાલે જે આઈસ્ક્રીમ બચ્યો હતો ને એ પણ પૂરો કરી નાખ્યો. હજી કઈ પૂછવું છે તારે? ખરેખર આજનો બેસતા વર્ષનો દિવસ એકદમ સુંદર રીતે વીત્યો, આનંદ મંગળમય. લાગે છે કે આખું વર્ષ ખુશીમય જશે. હા મમ્મીજી. ચાલો, હવે બહુ મોડું થઈ ગયું છે, તમે લોકો પણ જઈને સુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ બેટા. બહુ થાકી ગયો યાર. બધે ચાલતા ફર્યા ને એટલે. ચાલતા કેટલા સગાઓના ઘરે ગયા આપણે. એક તો બધાનો પ્રેમ આગ્રહથી ખવડાવે એટલે પેટ જામ, રસ્તા પર ટ્રાફિક જામ, અને હવે પગ ડબલ જામ. આહા હા હા. પગ દબાવી દો એને.